संधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान। नमस्कार मित्रों, आज आपने कॉन्सेप्ट नीड एंड इम्पोर्टेंस ऑफ टीचिंग एंड टीचर एजुकेशन विषय पर चर्चा करीशू। सौथी पहला तो टीचर एजुकेशन एंड टीचिंग एनो जे ख्याल अथवा तो एनो कॉन्सेप्ट शू है ये पहला समझिए, अने त्यार बाद टीचर एजुकेशन अने शिक्षणनी जरूरियात एनु महत्व शा माटे जरूरी है एना संदर्भे आपणे चर्चा करीशुं। तो सौथी पहला टीचर एजुकेशन एटले शू अथवा तो एनो शू ख्याल है, शू कॉन्सेप्ट है एना संदर्भे चर्चा करिए। टीचर एजुकेशन गुजराती में आपणे शिक्षक प्रशिक्षण एवं गुजराती करेलू है अथवा तो आपणे एने ए रीते जोईए छे, अने अन्य भाषाओं में हिंदी में खास करीने अध्यापकीय शिक्षा, शिक्षकीय शिक्षा, अध्यापक शिक्षा आवा बधा शब्दों प्रयोगों थाय छे, अने इंग्लिश में एने आपणे टीचर एजुकेशन तरीके वर्णीए छीए अथवा तो टीचर एजुकेशन शब्द प्रयोग एना माटे करीए छीए। तो शुरुआतना समय में एटले के 1909-1956 जे समयगाळो हतो ए समय दरमियान टीचर एजुकेशन माटे टीचर ट्रेनिंग शब्द प्रयोग थतो हतो, एटले एजुकेशन जगह आपणे तालीम शब्द प्रयोग करता हता। शिक्षक माटेनी तालीम टीचर एजुकेशन ए समयनी जे संस्थाओ हती टीचर एजुकेशन माटेनी तो एने पण आपणे टीचर ट्रेनिंग इंस्टिट्यूट, टीचर ट्रेनिंग कॉलेजिस एवा शब्द प्रयोग करवामां आवता हता। એટલે એ સમય દરમિયાન એજ્યુકેશનના બદલે આપણે ટ્રેનિંગ કે તાલીમ એવો શબ્દ પ્રયોગ કરતા હતા, પરંતુ 1956 પછી ટ્રેનિંગના સ્થાને આપણે હવે એજ્યુકેશન શબ્દનો પ્રયોગ કરતા થયા છીએ, અને એની પાછળનો તર્ક એવો છે કે જે તાલીમ છે એ મોટાભાગે પ્રાણીઓને અપાય અથવા તો પ્રાણીઓ સાથે કામ કરવામાં જે કંઈ એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એને તાલીમ કહેવી જોઈએ એવું મનોવૈજ્ઞાનિકો અને શિક્ષક શિક્ષણશાસ્ત્રીઓનું માનવું હતું। એટલે તાલીમના બદલે આપણે શિક્ષણ શબ્દનો પ્રયોગ કર્યો, અને એના માટે એ એચ કિલપેટ્રિકે તો સ્પષ્ટપણે કીધું છે કે ટ્રેનિંગના બદલે આપણે એજ્યુકેશન કે શિક્ષણ શબ્દ પ્રયોગ કરવો જોઈએ। કિલપેટ્રિક એવું કહે છે કે તાલીમ એ માત્ર કૌશલ્યો સુધી સીમિત છે અથવા તો કૌશલ્યોનો વિકાસ કરવો હોય તો આપણે એને તાલીમ આપીએ અથવા તો તાલીમ શબ્દ પ્રયોગ કરીએ તો વ્યાજબી છે, પણ શિક્ષક બનવાની જે આખી પ્રક્રિયા છે અથવા તો શિક્ષકને ઘડવાની કે શિક્ષકોને તૈયાર કરવાની જે આખી વાત છે એ માત્ર ને માત્ર કૌશલ્યના વિકાસ સુધી સીમિત નથી અથવા તો માત્ર કૌશલ્યનો વિકાસ એટલું નથી પણ ત્યાંથી પણ એ આગળ ચાલે છે અથવા તો ત્યાંથી પણ આગળની એક પ્રક્રિયા છે, અને એટલા માટે કિલપેટ્રિકે સ્પષ્ટપણે કહ્યું કે ભાઈ તાલીમના સ્થાને એજ્યુકેશન શબ્દનો પ્રયોગ કરો। તાલીમમાં તો જે સર્કસમાં એમાં જે પ્રાણીઓ સાથે કામ કરવામાં આવે છે એમાંનો જે રિંગ માસ્ટર છે એ ચોક્કસ પ્રકારના સંકેતો કરે, અને સામે જે પ્રાણી છે એ પ્રાણી એ સંકેતોના આધારે ચોક્કસ વર્તન કરે, એટલે ત્યાં એ પ્રાણી જે છે એ કશું તર્ક કરતું નથી અથવા તો કોઈ એવી બુદ્ધિનો ઉપયોગ કરતો નથી કે સામે જે રિંગ માસ્ટર છે એણે જે વર્તન કર્યું એના અનુસંધાને જે પ્રાણી જે વર્તન કરી રહ્યું છે એ શા માટે કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, કેમ કરવું જોઈએ, કેટલા પ્રમાણમાં કરવું જોઈએ, તો એ જે લોજિકલ થિંકિંગ છે અથવા તો જે બૌદ્ધિક રીતે વિચારવાની ક્રિયા છે એ ત્યાં નથી થતી। જ્યારે શિક્ષણમાં તો ખાસ કરીને ટીચર એજ્યુકેશનના કોન્ટેક્સમાં આપણે વિચારીએ તો શિક્ષકને જે ઘડવાની પ્રક્રિયા કે એને તૈયાર કરવાની પ્રક્રિયા છે આખી એ આખી એક બૌદ્ધિક પ્રક્રિયા છે, એટલે ત્યાં કૌશલ્યોનો વિકાસ તો ખરો જ, પણ એ ઉપરાંતની પણ ઘણી બધી બાબતો છે કે જે શિક્ષક માટે જરૂરી છે અથવા તો શિક્ષકના વ્યવસાય માટે એ બધી બાબતો જરૂરી છે, તો એના વિકાસ માટેની આખી આ પ્રક્રિયા છે, અને એટલા માટે આપણે એને એજ્યુકેશન શબ્દ પ્રયોગ કર્યો છે। અને હાલમાં આપણે જોઈ શકીએ છીએ કે હવે તો ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ કે ટીચર એજ્યુકેશન કોલેજ કે એવું આપણે
વાંચીએ છીએ અથવા તો હવે આપણને જોવા મળે છે. અને જે ડિગ્રી આપવામાં આવે છે, બીએડ છે, એમએડ છે, હવે તો પીટીસીના બદલે આપણે ડીએડ કે એવું એ તરફ કર્યું છે હવે, તો એમાં પણ હવે એજ્યુકેશન શબ્દનો પ્રયોગ કરીએ છીએ. અર્થાત આપણે તાલીમ જે શબ્દ હતો એને હવે કાઢી નાખ્યો છે અને ગુજરાતીમાં એને શિક્ષક પ્રશિક્ષણ એવું આપણે કર્યું છે. તો ટીચર એજ્યુકેશન જે છે એના માટે એનો ખ્યાલ શું છે, અથવા તો એના માટે જુદી જુદી જે વ્યાખ્યાઓ આપેલી છે એ વ્યાખ્યાઓના આધારે શું એમાંથી ફલિત થાય છે? એના માટે ઘણી બધી વ્યાખ્યાઓ છે, એમાંથી કેટલીક વ્યાખ્યાઓ અત્રે લીધેલી છે અને એને આપણે સમજીએ અને એના આધારે ટીચર એજ્યુકેશનનો સામાન્ય અર્થ શું છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આપણે એનસીટીઈ જે છે, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, એણે શું અર્થ કર્યો છે? કારણ કે ટીચર એજ્યુકેશન સાથે સીધી સંકળાયેલી આ એક કાઉન્સિલ છે, એ સિવાયની અન્ય ઘણી બધી કાઉન્સિલો છે, પણ આ જે કાઉન્સિલ છે એણે આનો શું અર્થ કર્યો છે એ સૌથી પહેલાં આપણે જોઈએ. ત્યારબાદ ક્રમશઃ એની ટીચર એજ્યુકેશન માટેની સામાન્ય વ્યાખ્યાઓ આપણે જોઈએ અને એના આધારે એનો કોન્સેપ્ટ શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે એ માટે એક સ્લાઇડ જોઈએ. ધ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન હેઝ ડિફાઇન્ડ ટીચર એજ્યુકેશન એઝ અ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઓફ પર્સન ટુ ટીચ ફ્રોમ પ્રી પ્રાઇમરી ટુ હાયર એજ્યુકેશન લેવલ. હવે આ વ્યાખ્યા છે, બિલકુલ આપણને સ્પષ્ટ એની વ્યાખ્યા આપણને આપે છે કે ટીચર એજ્યુકેશન એટલે શું. તો આ એક કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ એવો છે કે જે વ્યક્તિને પૂર્વ પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધી અધ્યાપન કાર્ય કરી શકે એના માટે તૈયાર કરે છે. એટલે વ્યક્તિને શિક્ષક બનવા માટે અથવા તો શિક્ષક તરીકે ઘડતરનું કામ કરનારો આ એક કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ સાથે શિક્ષણ, સંશોધન અને તાલીમ જેવી બાબતો સંકળાયેલી છે. અહીંયા શિક્ષકે એના વ્યવસાય માટે કઈ કઈ ક્ષમતાઓની જરૂરિયાત છે અથવા તો શિક્ષક માટે કઈ ક્ષમતાઓ હોવી જોઈએ, કયા કૌશલ્યો હોવા જોઈએ અને ભવિષ્યમાં શિક્ષકના વ્યવસાયમાં અથવા તો એને જ્યારે શાળામાં કે જે સંસ્થામાં એને જ્યાં કામ કરવાનું છે, જે વિદ્યાર્થીઓ જે લોકો સાથે કામ કરવાનું છે ત્યાં એને ભવિષ્યમાં ઊભી થનારી જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓના સમાધાન માટે એણે કેવી રીતે તૈયાર થવું, એના માટે એણે સંશોધનાત્મક દ્રષ્ટિકોણ કેવી રીતે વિકસાવવો, એ પછી શિક્ષણ સંબંધી સંશોધનો કરવાના હોય, શિક્ષણ સિવાયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી હોય એવા કોઈ સંશોધનો કરવાના હોય, તો એ સંશોધનાત્મક દ્રષ્ટિકોણ કેવી રીતે વિકસાવવો, એવો એક આખો આ એક પ્રોગ્રામ છે. અને એ પ્રોગ્રામ અથવા તો આ ટ્રીટમેન્ટથી એક એવા વ્યક્તિનું અથવા તો એવા વ્યક્તિત્વનું નિર્માણ થાય છે કે જે શિક્ષણનું કાર્ય કરી શકે અથવા તો શિક્ષણના વ્યવસાયને ન્યાય આપી શકે એવા પ્રકારનો આ એક કાર્યક્રમ છે. અને એનું એ કાર્યક્રમનું મુખ્ય ધ્યેય શિક્ષકોને ઘડવાનું કે શિક્ષકો તૈયાર કરવાનું કામ છે અને એ પ્રી પ્રાઇમરીથી હાયર એજ્યુકેશન સુધી કામ કરી શકે એવા પ્રકારના શિક્ષકોને તૈયાર કરવાનો એક આખો આ પ્રોગ્રામ છે. એની પછી નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ તો સીવી ગુડની જે વ્યાખ્યા છે એ અહીંયા મૂકેલી છે. ટીચર એજ્યુકેશન મીન ઓલ ધી ફોર્મલ એન્ડ નોન ફોર્મલ એક્ટિવિટીઝ એન્ડ એક્સપિરિયન્સીસ દેટ હેલ્પ ટુ ક્વોલિફાય અ પર્સન ટુ એઝ્યુમ રિસ્પોન્સિબિલિટી ઓફ અ મેમ્બર ઓફ એજ્યુકેશનલ પ્રોફેશન ઓર ટુ ડિસ્ચાર્જ હિઝ રિસ્પોન્સિબિલિટીઝ મોર ઇફેક્ટિવલી. આ વ્યાખ્યા છે એ શિક્ષકની જવાબદારીના સંદર્ભમાં છે. ગુડ જણાવે છે કે પરંપરાગત અને બિનપરંપરાગત તમામ પ્રવૃત્તિઓ, શૈક્ષણિક અનુભવો દ્વારા વ્યક્તિનો વિકાસ કરવો અને આ વિકાસ એવી રીતે થાય કે તે શિક્ષણ સાથે સંબંધિત જવાબદારીઓને વધુ સારી રીતે નિભાવી શકે અને આવા અનુભવો શિક્ષણ પ્રશિક્ષણ મહાવિદ્યાલયમાં અપાય છે. અહીંયા સિવિક ગિડની જે વ્યાખ્યા છે
એ આપણને સ્પષ્ટ એની એ સ્પષ્ટ આપણને બતાવે છે કે શિક્ષણ પ્રશિક્ષણનો જે પ્રોગ્રામ અથવા તો જે કાર્યક્રમ છે એમાં થતી તમામ પ્રવૃત્તિઓ, એ ફોર્મલ નોન ફોર્મલ જે કંઈ એક્ટિવિટીઝ છે, એ તમામ એક્ટિવિટીઝ ઉપરાંત શિક્ષણપ્રદ જે કંઈ અનુભવો છે, એ અનુભવોથી એક એવા શિક્ષકનું નિર્માણ થાય છે કે જે શિક્ષણ માટેની જે જવાબદારીઓ છે એ જવાબદારીઓને ઉપાડી શકે, એને સારી રીતે નિભાવી શકે અને શિક્ષણના જે વ્યવસાય છે એને પૂરતો ન્યાય આપી શકે એવા પ્રકારની આખી એક તાલીમ કે એવા પ્રકારનું પ્રશિક્ષણ એટલે ટીચર એજ્યુકેશન, એવું સીવી ગુડ કહે છે. એટલે શિક્ષકની કેટલી બધી જવાબદારીઓ છે અથવા તો શિક્ષક એક જવાબદાર વ્યક્તિ તરીકેનું પણ એને કામ કરવાનું છે અથવા તો એને ચોક્કસ જવાબદારીઓ એને સોંપવામાં આવે છે અને એ જવાબદારીઓ સાથે એને વર્ગખંડમાં કે શાળામાં એને પ્રવેશ કરવાનો છે, એવું આ સિવિક ગુડની જે વ્યાખ્યા છે એના ઉપરથી ફલિત થાય છે. બીજી એક વ્યાખ્યા છે જે શિક્ષક માટેના કૌશલ્યો છે એના સંદર્ભે છે. એટલે માત્ર ને માત્ર આ કોઈ એક તાલીમ નથી અથવા તો માત્ર એને એનો શિક્ષકનો જ્ઞાનાત્મક વિકાસ કરવાનો એટલું નથી, પણ શિક્ષકના વ્યવસાય માટે જરૂરી કેટલાક કૌશલ્યો છે. તો એ કયા કૌશલ્યો છે અને એ કૌશલ્યોનો વિકાસ શા માટે જરૂરી છે અથવા તો એ શા માટે કૌશલ્યો જરૂરી છે એના સંબંધી એક વ્યાખ્યા છે, એ આપણે નેક્સ્ટ જોઈશું. પણ શિક્ષક બનવા માટે ચોક્કસ કૌશલ્યોની પણ જરૂર છે, ચોક્કસ વલણો, ચોક્કસ મૂલ્યો એની પણ જરૂર છે અને એ બધી બાબતોનું ઘડતરનું કામ છે એ ટીચર એજ્યુકેશનની અંદર થાય છે અથવા તો ટીચર એજ્યુકેશનની એ જવાબદારી છે. એટલે આ બે વ્યાખ્યાઓ પરથી આપણને સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે શિક્ષણ પ્રશિક્ષણની જે પ્રક્રિયા છે એ એક જવાબદાર શિક્ષકોનું નિર્માણ કરવાની પ્રક્રિયા છે. હવે નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ. તો ટીચર એજ્યુકેશન ઇન્ક્લુડ ટીચિંગ સ્કિલ્સ, સાઉન્ડ પેડાગોજિકલ થિયરી એન્ડ પ્રોફેશનલ સ્કિલ્સ, એના સૂત્ર સ્વરૂપે અહીંયા રજૂ કરેલું છે કે શિક્ષક પ્રશિક્ષણની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન શિક્ષકોનામાં ચોક્કસ અથવા તો જે જરૂરી કૌશલ્યો છે એ કૌશલ્યનો વિકાસ કરવો એ પણ આનો હેતુ છે ટીચર એજ્યુકેશનનો. અને એમાં કયા કયા કૌશલ્યો, કઈ મેથોડોલોજીકલ કઈ બાબતો એનામાં ડેવલપ થાય, તો એના સંદર્ભે આખી આ વ્યાખ્યા છે. ત્રણ બાબતો ઉપર એણે ભાર મૂક્યો છે એટલે આ વ્યાખ્યા કૌશલ્યોના સંદર્ભમાં છે. એટલે ટીચર એજ્યુકેશનની જે આખી પ્રક્રિયા છે એ શિક્ષકમાં જરૂરી કૌશલ્યોના નિર્માણ કે એના વિકાસ માટેની એક પ્રક્રિયા છે, એવું આ વ્યાખ્યા ઉપરથી ફલિત થાય છે. હવે ત્રણે ત્રણ બાબતોને આપણે સમજીએ. સૌથી પહેલાં ટીચિંગ સ્કિલ, તો અધ્યાપન કૌશલ્ય. તો અધ્યાપન કૌશલ્યો કયા કયા, શિક્ષક માટે કયા અધ્યાપન કૌશલ્યો જરૂરી છે? તો વર્ગખંડમાં દાખલ થયા પછી શિક્ષકે અધ્યાપનની પ્રક્રિયા કરવાની છે, વિદ્યાર્થીઓને કંઈક શીખવવાનું છે, આદાન પ્રદાનની ક્રિયા ત્યાં કરવાની છે. તો એને શિક્ષકે જે કંઈ શીખવવાનું છે એના માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવો, કઈ પ્રવિધિનો ઉપયોગ કરવો, અધ્યાપન દરમિયાન શું ધ્યાનમાં રાખવું, કેવી રીતે એનું આયોજન કરવું, જે તે કોન્સેપ્ટ એને શીખવવાનો છે, વિષયવસ્તુ જે શીખવવાની છે તો એનું આયોજન કેવી રીતે કરવું, વર્ગખંડમાં જઈને એનું અમલીકરણ કેવી રીતે કરવું અને એનું મૂલ્યાંકન સંબંધી બાબત પણ ધ્યાનમાં રાખવાની છે કે એનું મૂલ્યાંકન પણ કેવી રીતે કરવું. તો આ જે બધી જ બાબતો છે એના વર્ગખંડ અધ્યાપન કૌશલ્ય સાથે સંબંધિત છે. ઉપરાંત કોઈ કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટ વિદ્યાર્થીઓને સમજાવવા માટે અથવા તો એની ક્લિયરિટી માટે કયું સાધન વાપરવું અથવા તો સાધન ઉપલબ્ધ નથી તો એ સાધનનું નિર્માણ કેવી રીતે કરવું, નિર્માણ કરવા માટે શું જરૂરી છે, કેવી રીતે નિર્માણ કરીશું, વિદ્યાર્થીનો સહયોગ લેવો કે જાતે બનાવવું, કેવી રીતે બનાવવું અને શા માટે બનાવવું, તો એ બધી બાબતો છે એની સાથે સંબંધિત છે. અને જો સાધન એની પાસે ઉપલબ્ધ છે અથવા તો એણે નિર્માણ કર્યું તો એ જે તે કોન્સેપ્ટ માટે કેવી રીતે ફિટ થાય છે અથવા તો કયા કોન્સેપ્ટ માટે કયું સાધન લેવું અને શા માટે લેવું અને એ સાધન એ કોન્સેપ્ટ માટે અથવા તો એ કોન્સેપ્ટની ક્લિયરિટી માટે એપ્રોપ્રિએટ છે
એનો ઉપયોગ કરી શકાય તેમ છે, અને જો એ સાધન સામગ્રી ઉપલબ્ધ છે તો વર્ગખંડમાં જે તે વિષય કે એકમ અથવા તો કોન્સેપ્ટ જે છે એની સાથે એનું જોડાણ કેવી રીતે કરવું, એનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું, અને અસરકારક પ્રેઝન્ટેશન માટે કઈ કઈ બાબતો એને ધ્યાનમાં રાખવી, અહીંયા એ કૌશલ્ય ખૂબ જ મહત્ત્વનું છે શિક્ષક માટે. કે સાધન સામગ્રી ઉપલબ્ધ હોય અને ચોક્કસ વિષય કે કોન્સેપ્ટને સમજાવવા માટે બધી વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં વર્ગખંડમાં ઉપલબ્ધ હોય અથવા તો શાળામાં હોય, પણ શિક્ષક એ વિષય વસ્તુના સંદર્ભમાં જે કંઈ એની પાસે ઉપલબ્ધ સાધન સામગ્રી છે એ સાધન સામગ્રીનો યોગ્ય ઉપયોગ ન કરે, પ્રોપર એનું પ્રેઝન્ટેશન ન હોય, તો સારામાં સારી સાધન સામગ્રી હોવા છતાં પણ જે તે કોન્સેપ્ટ કે ખ્યાલ વિદ્યાર્થીઓને સમજાવવો જોઈએ અથવા તો એની ક્લિયરિટી થવી જોઈએ એ થઈ શકતી નથી. તો આ વસ્તુ બિલકુલ સ્પષ્ટ કરે છે અથવા તો આપણને બતાવે છે કે જે તે સાધન સામગ્રી છે એનું પ્રેઝન્ટેશન એ પણ એક કૌશલ્ય છે. પછી વિદ્યાર્થીઓ સાથે પ્રોપર કોમ્યુનિકેશન, એની સાથે આદાન પ્રદાન કેવી રીતે કરવું, ઇન્ટરેક્શન કેવી રીતે કરવું, અથવા તો પ્રોપર ઇન્ટરેક્શન કરવા માટે શું ધ્યાનમાં રાખવું, તો એ બધી બાબતો ખૂબ જ મહત્ત્વની છે. જેટલું શિક્ષકનું ઇન્ટરેક્શન મજબૂત વિદ્યાર્થીઓ સાથેનું, સાધન સામગ્રીનું પ્રોપર એનું પ્રેઝન્ટેશન સારું અથવા તો યોગ્ય, તો એટલી જ અધ્યાપનની જે પ્રક્રિયા છે એટલી સારી બની સારી થાય, વિદ્યાર્થીઓના પક્ષે પણ એ ફાયદાકારક રહે, શિક્ષકના પક્ષે પણ ફાયદાકારક રહે, અને એક અસરકારક શિક્ષણની પ્રક્રિયા થઈ શકે, અથવા તો શીખવા શીખવવાની જે વર્ગખંડના સંદર્ભમાં કહું છું તો એ પ્રક્રિયા વધારે સારી રીતે થઈ શકે. અહીંયા આપણે એને ટીચર એજ્યુકેશનના સંદર્ભમાં વિચારીએ તો શિક્ષક પ્રશિક્ષણની જે પ્રક્રિયા છે અથવા તો શિક્ષકોને તૈયાર કરવાની કે ઘડવાની જે પ્રક્રિયા છે ત્યાં આ બાબત ધ્યાનમાં રાખવામાં આવે છે કે શિક્ષક વર્ગખંડમાં ગયા પછી એના માટે કયા કૌશલ્યો જરૂરી છે, અને એ આટલા કૌશલ્યો અપેક્ષિત છે અથવા તો આવા કૌશલ્યો જરૂરી છે, તો એના માટે એને શિક્ષક પ્રશિક્ષણનો જે પ્રોગ્રામ